ગણેશ ચતુર્થી એટલે ભગવાન ગણેશજીની આરાધનાનું પર્વ, જેમાં ભક્તો ગણેશજીને ઘરે લાવીને અથવા તો પોતાની સોસાયટીમાં લાવીને તેમની આરાધના કરતા હોય છે. ત્યારે મહેસાણામાં આવેલ મોઢેરા રોડ પર અશ્વમેઘ સોસાયટીમાં બાપાને લાવીને તેમની જોરો શોરોથી ભક્તિ અને પૂજન કરવામાં આવ્યું છે. ત્યારે રામ મંદિરને લઈને થીમ તૈયાર કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના રહીશો દ્વારા રામ ભગવાનને વિરાજમાન પણ કરવામાં આવ્યા છે. મારું નામ જોશી હેમંત નિરંજન કુમાર છે. હું વ્યવસાય શિક્ષક છું અને અમે આજે અશ્વમેઘ એપાર્ટમેન્ટની અંદર ગણેશ મહોત્સવ અંતર્ગત શ્રી રામ મંદિર જે છે એ સુંદર રીતનું બનાવેલું છે. અમારી જે અશ્વ ટીમ છે એ અશ્વ ટીમે સતત 15-20 દિવસ મહેનત કરી અને તમે આ જોઈ રહ્યા છો કે આ રામ મંદિર કે જેની અંદર નીચે પણ રામ ભગવાનની સ્થાપના કરેલી છે અને સુંદર રીતે રાત દિવસ જાગી અને અમારી આ અશ્વ ટીમે જે છે સુંદર રીતે, એવું નથી કે અમે દાતા કે કોઈ માણસો બોલાવીને બનાવ્યું છે, અમારા જે અશ્વમેઘના જે યુવા જે છોકરાઓ હતા એ બધા એકત્રિત થઈ અને સરસ મજાનું સુંદર રામ મંદિરનું નિર્માણ કર્યું છે. અને એ નિર્માણ કરતાં કરતાં 15-1 દિવસ લાગ્યા છે. તમે જુઓ છો કે તમામે તમામ જેવા રામ મંદિરના સ્તંભ છે એવી જ રીતના રામ મંદિરના સ્તંભ બનાવ્યા છે. અને સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જેવી રીતનું સ્વપ્ન હતું કે ભાઈ એલઈડી ઉપર પણ બતાવું, એવી રીતનું અહીંયા એલઈડી સ્ક્રીન પણ અમે જે છે ચાલુ કર્યું છે. અને તમામે તમામ જે પ્રકારની રામ મંદિરની થીમ હતી તે જ પ્રમાણે અમે અહીંયા બનાવી અને રામ મંદિરની અંદર જે છે એક સનાતન ધર્મની યતો ધર્મસ્તતો જયઃ એવું જે છે જ્વાળ અમે અહીંયા ફેલાવવા માગીએ છીએ. દરેકને જય શ્રી રામ, જય ગણપતિ દાદા.